મોરબીના રાજપર ગામ નજીક એરપોર્ટ બનવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં કમ્પાઉન્ડ વોલ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેને પગલે જંગલ કટિંગ શરૂ કરવામાં આવ્યું છે। બાદમાં કમ્પાઉન્ડ વોલની કામગીરી શરૂ કરવામાં આવનાર છે। જંગલ કટિંગ કામગીરી પૂર્ણ થયા બાદ સાતમા આઠમના તહેવારો બાદ કમ્પાઉન્ડ વોલની કામગીરી શરૂ કરવાનું આયોજન કરાયું છે। તે માર્ગ અને મકાન વિભાગના અધિકારી દિનેશભાઈ જણાવ્યું હતું। અહેવાલ રવિ નિમાવત, મોરબી। હાલમાં મોરબીમાં સરકારશ્રી દ્વારા એક એર સ્ટ્રીપની જે મંજૂરી આપવામાં આવેલ છે, તે મંજૂરી 40 કરોડના ખર્ચે એક એર સ્ટ્રીપ બનાવવા માટે મોરબીની પ્રજાને ભેટ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ છે। અને એમાં અત્યારે હાલના તબક્કે પ્રાથમિક તબક્કે જંગલ કટિંગ તેમજ કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને અત્યારે પ્રાયોગિક સાવ પ્રાથમિક તબક્કામાં કહીએ તો અત્યારે જંગલ કટિંગની કામગીરી હાલમાં ચાલુ છે। હાલમાં અત્યારે જે ડીઆઈએલની માપણી શીટ મુજબ આપણી પાસે 585 વીઘા જગ્યામાં એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, અને તેમાં અત્યારે હાલમાં 6 થી 7 જેસીબી મશીન દ્વારા જંગલ કટિંગની કામગીરી ચાલુ। કામગીરીનો વિસ્તાર મોટો હોય, અંદાજે મારા ખ્યાલથી 15 થી 20 દિવસ જંગલ કટિંગમાં લાગશે, અને કમ્પાઉન્ડ વોલની કામગીરી હાથ ધરવા માટે 7મ 8મ પછીનો સમય અનુકૂળ રહે।